આગામી ગણેશ ચતુર્થીના પર્વને લઈ પાલનપુર શહેરમાં ગણપતિની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. સરકારે ચાલુ વર્ષે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજૂરી ન આપતા ચાલુ વર્ષે મૂર્તિકારોએ માટીની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. નાનામાં નાના વેપારીથી માંડીને દરેક ક્ષેત્રે ધંધા રોજગાર ભાંગી પડવાથી લોકોની હાલત કફોડી બની છે. ત્યારે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર આડે હવે માત્ર મતગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પાલનપુરની બજારમાં ગણેશ ચતુર્થીના પર્વને લઈ અત્યારથી જ મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં શરૂઆત કરવામાં આવી છે. મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ માટીની મૂર્તિઓ એટલી આબેહૂફ બનાવવામાં આવી છે કે પીઓપીની મૂર્તિઓ હોય કે પછી માટીની મૂર્તિઓ તેની ખબર જ ના પડે તે પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આગામી 10 તારીખથી ચાલુ થતા ગણેશ ઉત્સવ અને ગણેશ ચતુર્થી આવનાર, એને ધ્યાનમાં લઈ અને શેરી મહોલ્લામાં એનો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે. દર વર્ષની જેમ અમે છેલ્લા 3 વર્ષથી જળ પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને માટીના જ ગણપતિ લાવીએ છીએ. એને બેસવા માટે આસન, ખેસ, હાર, બાજોટ બધું રાખીએ છીએ. અમુક સમયે અમે દેખીએ છીએ કે જ્યારે ગણપતિને 5 દિવસ લોકો ધામધૂમથી લાવે છે અને પછી એ જ પીઓપીના ગણપતિને ત્યાં વિશ્વેશ્વરમાં બાલારામમાં જે રીતના એ લોકોને મૂકવામાં આવે છે એને ધ્યાનમાં લઈને અમે છેલ્લા 3 વર્ષથી યાર માટીના ગણપતિ લાવીએ છીએ. દિવસે દિવસે શેરી મહોલ્લામાં એનો મહિમા વધતો જાય છે. જેમ નવરાત્રિનો પણ મહિમા છે એ રીતનો અત્યારે છેલ્લા 5 વર્ષથી ગણપતિનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે. મૂર્તિ અમારે ત્યાં નાનામાં નાની 70 રૂપિયાથી માટીની મૂર્તિ ચાલુ થાય છે અને લગભગ 11,000 સુધીની મૂર્તિ અમે રાખીએ છીએ. 3-3.5 ફૂટ સુધીની મૂર્તિ રાખીએ છીએ. સરકારે આ વખત ધ્યાનમાં રાખી અને 3 ફૂટ ઉપરની મૂર્તિને પરમિશન આપી નથી એટલે 3 ફૂટ સુધીની જ અમે મૂર્તિ રાખીએ છીએ. પાલનપુરની બજારમાં 70 રૂપિયાથી માંડીને 11,000 સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે મૂર્તિકારો દ્વારા ફક્ત માટીની મૂર્તિઓ બનાવવામાં આવતા પ્રદૂષણ ઘટશે અને જે મૂર્તિઓ નદીઓમાં રખડતી જોવા મળતી હતી જેના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી તે આ વખતે નહીં પહોંચે.